everyone. Myself, Neelam Bodhar, is an athletic trainer from Kinder Sports. I am working Sri J.M. Tanna High School, Kadiyadra, at Sabarkantha. Today is my topic, 100 meter running sprint. तो खिलाड़ी मित्रों आज आप जीशू 100 मीटर रनिंग रनिंग करती वक्त ध्यान में राखवा बाबत स्टार्टिंग कई रीते लेव ए विषय हूँ तमने डेमो कर बताईश। तो हमें खिलाड़ी मित्रों आप जीशू 100 मीटर स्टार्ट कई रीते ले तो तमारे आ पहला विजय रेखा से बराबर आ रेखा पर आने तमारे कई रीते पहला 100 मीटर स्टार्टिंग कई रीते लेवानी है ये विषय हूँ तमने डेमो कर बताई। सौ प्रथम तमने जे तमने स्टार्टिंग आपना तमने कहते कि तमे आवी रीते पाछड़ रहो तमने जयरे त्याथी कहेवामां आवे के कॉम्पिटिटर ऑन योर मार्क त्यारे तमारे विजय रेखा उपर आ रेखा उपर आवानुं रहेशे ज्यां तमारे स्टार्टिंग लेवानुं छे त्यां। तो तमारे वधारे पड़ता खिलाड़ियों अत्यारे चौपक प्रस्थान वधारे पड़ता लेता होय छे त्यारे 800 मीटर 1500 मीटर में खड़ा प्रस्थान लई शकाय छे। तो आप जुए कि चौपगू प्रस्थान कई रीते लई शकाय 100 मीटर रनिंग में तो हूँ तमने बताई। सौ प्रथम तमारो मजबूत पग आग रहेशे अने तमारे आ रेखा उपर आवी रीते पहला अंगूठा अने आंगळीઓ આવી રીતે લાઈન રેખાની પાછળ રહેશે અને તમારી નજર આવી રીતે રહેશે અને તમે 100 મીટર સ્ટાર્ટિંગમાં સ્ટાર્ટરનો પણ ઉપયોગ કરી શકો છો અને તમને ના ફાવે તો તમે એમને પણ તમારે જ્યારે તમને સાઈડમાંથી ગન કે પછી ક્લેપરનો જે તમને સૂચના આપવાની હશે એ તો તમારે ધ્યાન તમારે સીધું જે તમને ફિનિશ લાઈન છે ત્યાં રાખવાનું રહેશે। खाली तमारा कान ज ए जे गन फायरिंग थाय छे एनी बाजू तमारा कान ज राखवाना रहेशे अने तमारी नजर सीधी त्याज रहेशे फिनिश लाइन पर। तो आ जे तमे प्रस्थान लो छो एने चौपगु प्रस्थान कहेवामां आवे छे। तमने चौपगु प्रस्थान लई लीधुं छे बाजू परथी तमने सूचना आपवामां आवे छे के सेट એટલે તમારે આ પોઝિશન રહેશે તમારી લાઈન રેખાથી આવી રીતે આગળ બી નહીં રહેવાનું તમારે મજબૂત પગ ઉપર તમારે તાકાત અને ડાયરેક્ટ ત્યાંથી ગન ફાયર કે ક્લેપરનો અવાજ આવે એટલે તમારે સેટ કીધા પછી તમારે ગન ફાયરિંગ થાય એટલે તમારે આવી રીતે રનિંગ રહેવાની રહેશે। તમને જ્યારે ત્યાંથી સૂચના આપવામાં આવે છે કે સેટ પછી ગન ફાયર કે ક્લેપરનો અવાજ આવે એના પછી તમારે સ્ટાર્ટિંગ લેવાનું। જો તમે એના પહેલાં સેટ કીધા પછી જો ગન ફાયરિંગનો અવાજ બી નહીં આવ્યો કે પછી ક્લેપરનો પણ અવાજ નહીં થયો અને તમે ડાયરેક્ટ આવી રીતે આગળ જતા રહેશો તો તમને ફાઉલ ગણવામાં આવશે। ફાઉલ તમે પોતે ફાઉલ હશો તો તમને ઇવેન્ટમાં ભાગ લેવા મળશે નહીં તો એ બાબતનું પણ તમારે ખાસ ધ્યાન રાખવાનું રહેશે। અને બીજી બાબત તમારે 100 મીટરમાં ધ્યાનમાં રાખવાની રહેશે કે જ્યારે તમે સ્ટાર્ટિંગ લઈ લો છો અને ક્લેપર કે પછી ગનનો અવાજ બરાબર નથી આવ્યો અને તમને ત્યાં સૂચના આપવાવાળા તમને ત્યાંથી વિસલ મારે તો તમે ઊભા રહેવાનું રહેશે અને પાછું રિટર્નમાં આવી અને તમારે ફરીથી સ્ટાર્ટિંગ લેવાનું રહેશે એ બાબતનું પણ તમારે ખાસ ધ્યાન રાખવાનું રહેશે। તો હું ખેલાડી મિત્રો હું તમને હવે ફરીથી એકવાર 100 મીટર સ્ટાર્ટિંગ અને 100 પગ પ્રસ્થાન લઈ કઈ રીતે તમે રનિંગ કરી શકો એ માટે હું ફરીથી એકવાર તમને ડેમો બતાવીશ કે તમે ધ્યાનથી જોજો। તમારે સૌ પ્રથમ લાઈન રેખાની પાછળ રહેવાનું રહેશે જ્યારે તમને જ્યાં બાજુ પરથી સૂચના આપવામાં આવે છે કે કોમ્પિટિટર ઓન યોર માર્ક ત્યારે તમારે લાઈન રેખાની ઉપર આવવાનું રહેશે અને તમારે સ્ટાર્ટરનો ઉપયોગ કરતા હોય તો સ્ટાર્ટરનો ઉપયોગ કરો અને તે આ 100 મીટર સ્પ્રિન્ટમાં તમારે ખાસ ધ્યાન રાખવાનું રહેશે કે તમારે છે ને ચોપગા પ્રસ્થાન લેવાનું રહેશે તો ચોપગું પ્રસ્થાન આપણે લઈશું આવી રીતે મજબૂત પગ અને આ તમારો જે મજબૂત પગ નીચે રાખી અને તમારે મજબૂત આવી રીતે નીચે ટેકવી અને નજર આવી રીતે રહેશે અને બાજુ પરથી તમને સેટનો અવાજ આવે એટલે તમારે આવી રીતે રહેવાનું રહેશે અને જ્યારે તમને ગન ફાયરિંગ કે ક્લેપર વાગે ત્યારે તમારે સ્ટાર્ટિંગ લેવાનું તો ખેલાડી મિત્રો આપણે 100 મીટર 200 મીટરમાં ચોપગા પ્રસ્થાનનો ઉપયોગ થશે 800 મીટર 1500 મીટરમાં તમારે ખડા પ્રસ્થાનનો ઉપયોગ થશે। તો અત્યારે મેં તમને જે ડેમો કરીને અલગ અલગ નિયમો બતાવ્યા એ પ્રમાણે તમે રનિંગ કરશો અને એમાં ફાઉલ કઈ રીતે થાય એ બાબતનું પણ તમે ખાસ ધ્યાન રાખજો અને જ્યારે તમે
ખાસ ધ્યાન રાખવાનું કે તમે રનિંગ કરો છો એ ટાઈમે એ બાજુ ધ્યાન નહીં રાખવાનું, તમારે ફિનિશ લાઇન બાજુ ધ્યાન રાખવાનું રહેશે અને ખાલી તમારું ધ્યાન આ કામ છે તમારા એ ગન ફાયર ક્યારે થાય છે એ ઉપર ધ્યાન દોરશે અને તમારી નજર આવી રીતે સીધી રહેશે. તો તમે મેં બતાવ્યા પ્રમાણે ડેમો કરીને તમે સારી પ્રેક્ટિસ કરી શકશો. થેન્ક યુ.